ગુજરાતમાં આમ આદમી પાર્ટી માટે દિવસે ને દિવસે મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. સુરતમાં આપના ગુજરાતના પૂર્વ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અંગે વિવાદાસ્પદ નિવેદન આપવા મામલે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આવો સાંભળીએ આ મામલે તેઓ શું કહી રહ્યા છે. વિધાનસભા ચૂંટણી સમયે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે સતત શાબ્દિક પ્રહારો થયા હતા, જેમાં સુરતમાં આપના તત્કાલીન પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ ભાજપના પ્રદેશ પ્રમુખને બુટલેગર અને હર્ષ સંઘવીને ડ્રગ્સ સંઘવી તરીકે સંબોધતા ઉમરા પોલીસ સ્ટેશનમાં બદનક્ષીની ફરિયાદ નોંધાઈ હતી. ઉમરા પોલીસે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. ત્યારે આજે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં આ કેસમાં આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના સહપ્રભારી ગોપાલ ઇટાલિયા હાજર રહ્યા હતા, જેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ જામીનપાત્ર ગુનો હોવાથી તાત્કાલિક જામીન મળી ગયા હતા. ત્યારે આવો સાંભળીએ આ ધરપકડ મામલે તેમણે શું કહ્યું છે. આજરોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક જૂની એફઆઈઆર બાબતે મને પૂછપરછ માટે બોલાવેલ અને ત્યાર પછી પૂછપરછ દરમિયાન પોલીસે કાયદેસર રીતે મારી ધરપકડ કરી. પોલીસનું ક્રાઇમ બ્રાન્ચનું એવું કહેવાનું છે કે ભાજપના કોઈ વ્યક્તિએ મારા વિરુદ્ધમાં થોડાક સમય અગાઉ એક ફરિયાદ આપેલી છે અને એ ફરિયાદમાં ભાજપના કાર્યકર્તાની કોઈ લાગણી દુભાઈ ગઈ છે મારા કોઈ ઉચ્ચારણ બાબતે. એમનું એવું કહેવાનું છે કે મેં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ વિશે અને ગૃહમંત્રી હર્ષ સંઘવી વિશે કેટલાક શબ્દો વાપર્યા છે જે બાબતથી ભાજપના કાર્યકરની લાગણી દુભાઈ ગઈ છે એવું ભાજપના કાર્યકર્તા માને છે. એમણે એવી એફઆઈઆર આપી છે અને એ અનુસંધાનમાં પોલીસે આજે મારી ધરપકડ કરી. કેમ કે જામીનપાત્ર ગુનો છે, નોન કોગ્નિઝેબલ ટાઈપની બધી જ કલમો છે, એટલે મને અહીંયા ક્રાઇમ બ્રાન્ચથી જ અત્યારે જામીન આપવામાં આવ્યા છે અને મને હવે છૂટો કરવામાં આવ્યો છે. આમ જોઈએ તો કાયદાકીય દ્રષ્ટિએ આ વાતમાં કંઈ છે નહીં, પરંતુ ખોટી રીતે માનસિક ત્રાસ આપવા, મનોબળ તોડી પાડવા, ગુજરાતમાંથી આમ આદમી પાર્ટી જ આખી ખતમ થઈ જાય એવા બદિરાદાથી આ બધી કાર્યવાહી કરવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.